ધાનેરા તાલુકાના ગામડામાં રહેતા લોકો રસ્તા બાબતે અવારનવાર રજૂઆત કરતા આવ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, થરાદ, લાખણી, દાંતીવાડા સહિતના તાલુકામાં આજે પણ ખેતર તરફ જતા કાચા નળિયાના કારણે આજે પણ ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે. ખાસ કરીને ચોમાસા ઋતુ દરમિયાન પાણી ભરાઈ જતા આવા કાચા રસ્તા બંધ થઈ જતા હોય છે. ધાનેરા તાલુકાના ભાટી ગામથી સિયા ગામને જોડતા કાચા રસ્તા ઉપર બાળગા નામના વિસ્તારમાં 150 કરતા વધારે પરિવાર ખેતરમાં વસવાટ કરે છે, જેઓની બંને બાજુ ભાટીપ ગામ આવેલું છે તો એક તરફ સિયા ગામ આવેલું છે. વચ્ચે વસવાટ કરતા પરિવારો ચોમાસા ઋતુ દરમિયાન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ખેતરો વચ્ચેથી પસાર થતા કાચા રસ્તા ઉપર વરસાદી પાણીનો ભરાવ થતાં પશુપાલકો ભારે હેરાન થઈ રહ્યા છે. મુખ્ય વ્યવસાય પશુપાલન છે એટલે નાના મોટા દરેક પશુપાલકો સવાર સાંજ દૂધ ભરાવવા માટે ગામની દૂધ મંડળી ઉપર જતા હોય છે. જોકે વરસાદના સમયે આ વિસ્તારના લોકોને ડેરી સુધી પહોંચવું મુશ્કેલ બનતું હોય, દૂધ પણ વેડફાઈ જતું હોય છે. ભાટીથી સિયાથી ભાટી જોડતો રસ્તો છે અમારે. આ અહીંયા લગભગ 150-200 ઘર વસ્તી છે ખેતરોમાં. આમાં ભાડુઆ વિસ્તાર કહેવાય અમારે. અહીંયા અમારે પાણી દૂધ ભરવા માટે પાણીની ખૂબ ભરાતું હોવાથી ખૂબ તકલીફ પડે છે અને જવા તકલીફ પડે અને બાઇક ચાલતું નથી એટલે કોઈ મોટું સાધન હોય તો દૂધ ભરી શકાય, બાકી દૂધ ઘરે જ રહે અને દૂધ બગડી જાય. એમાં કેટલા પરિવાર રહેતા હશે? એમાં લગભગ 150-200 આસપાસ પરિવાર ખરા અમારા. દૂધ પછી ભરાવો નહીં તો શું કરો? દૂધનું દૂધ શંકર ગાનું હોય તો પછી તકલીફ થાય, બાકી ભેંસ તો બધા ઘરે ખાઈએ, શંકર ગાર હોય તો ફાટી જાય, બગડી જાય, એવું થાય. એમ કોઈ અકસ્માત થાય કરી આ પાણી કેટલું ઊંડું થાય? તો તકલીફ જાય એમાં પૂરી. કેટલું ઊંડું છે પાણી? પાણી લગભગ 2-3 ફૂટ જેવું થાય. કેટલો ટાઈમ ભરાયેલું પડ્યું રે? આ તો સાહેબ ચોમાસું ચાલુ થયા થી ભરેલું જ રે. 4 કિલોમીટરના માર્ગ ઉપર શરૂઆતના વરસાદનું પાણી ભરાઈ જતાં આખું ચોમાસું પાણી ભરાયેલું જ રહે છે. સિયા ગામથી ભાટીપ ગામને જોડતા માર્ગ ઉપર 5 ફૂટ જેટલા ખાડા પડી જવાથી મોટા વાહન ઉપર બેસી રસ્તો પસાર કરવો પડે છે. આ બંને ગામની વચ્ચે આવેલા બાળગા વિસ્તારના લોકો વરસાદી પાણીના કારણે ભારે હેરાન થઈ રહ્યા છે. ભાટીપ ગામ તરફ જાય તો રેલવે અંડરબ્રિજ જેમાં પાણી ભરાયેલું હોય છે, બીજી તરફ સિયા ગામ તરફ જાય તો આખા માર્ગ ઉપર કાદવ, પાણી તેમજ મોટા ખાડા. જવું તો જવું ક્યાં? હાલના સમયમાં તો સ્કૂલો બંધ છે, જોકે ચાલુ શાળા દરમિયાન બાળકો શાળા સુધી જઈ શકતા નથી. વડીલો બાળકોને ચોમાસા ઋતુ દરમિયાન ઘરમાં જ પુરાઈને રહેવું પડે છે. આ રસ્તા બાબતે સ્થાનિક પરિવારોએ સિયા ગામ પંચાયતને રજૂઆત પણ કરી હતી અને આ રસ્તાને મેટલ પાકો રસ્તો બનાવવા માટે સરકાર સુધી રજૂઆત પણ કરાઈ છે. હાલ તો સ્થાનિક પરિવારો સત્વરે આ માર્ગ ઉપરના ખાડા તેમજ પાણી દૂર કરાવવા માટે રજૂઆત કરી રહ્યા છે. વાત કરો ને, અમારે આ રસ્તા બારામાં છે, બધું દૂધ ભરાવવાની જવાની તકલીફ થાય છે, આ બધો રસ્તો ભરાઈ જાય છે અહીંયા સુધી, બરાબર. હવે અમારે ડૉક્ટર બોલાવો તો કોઈ ઇમરજન્સી કામ હોય તો ડૉક્ટર આવે તૈયાર નથી, બરાબર. મેં વિઝિટ લખાવી હતી ડેરિયા ડૉક્ટરમાં, પણ કોઈ હાલમાં ડૉક્ટર આવે તૈયાર નહોતો, બરાબર. એ હવે અમારે કોઈ બી તાત્કાલિક કોઈ બી કોમ આ રસ્તાનું કોમ થાય ને એટલી સારવાર મળે એમને, કોઈ બી જણ તો નરેગા યોજના યા સરકાર લાભ આવે ગમે તે જણ તો હમણાં જેવો ચાલવા રસ્તો કરી દેવા કે હમણાં તો એ અમારે સારું એમ. કયો રસ્તો કહેવાય રે? આ ભડવા રસ્તો. અચ્છા. અહીંયાથી 4 કિલોમીટર ભાટી પડે, ઓથી 3 કિલોમીટર સિયા પડે. અચ્છા. કેટલા પરિવાર રહેતા હશે આટલા વિસ્તાર? આમાં કેટલા? 150-200. અચ્છા. હા, બધા સ્કૂલ છોકરા સ્કૂલ હમણાં હાલમાં બંધ છે, પણ છોકરાને સ્કૂલ જવાની જરૂર નથી. ક્યાંય રજૂઆત કરી તમારા વિસ્તારના લોકો? કયો અત્યારે એક વાર સાહેબ રજૂઆત કરી હતી, પણ તેમાં એ કોઈ રિપોર્ટ આવ્યો નથી. પણ એમાં હમણાં હાલમાં રિપોર્ટ આવ્યો કે ભાઈ પાસ થઈ ગયો રસ્તો, પણ દિવાળી ઉપર કામ થશે ચાલુ, પણ દિવાળી ઉપર તો અમારે તો હમણાં તો હેરાન થવાનું. આ રસ્તાની સાહેબ મર્યાદા કહેવાય તો મૂળ દખલ એ છે, પાણી ચોમાસામાં રેતે તો રેત તો અમે નાખા, પણ ચોમાસાની અંદર અમે કેટલી વેળા નાખા? એટલે આ રસ્તો 4 કિલોમીટર છે, 4 કિલોમીટર ભરાયેલો રસ્તો પડ્યો છે. અમારે ખોંડ લાવવું હોય, પશુપાલનને દાણો લાવવો હોય, દવાખાને જવું હોય, કોઈ ડિલિવરી કેસ હોય તો અમારે કેવી રીતે જવું? ચાલતા અમે બસકા ઉપર સેમન ઘરનો સેમન તો લાવી શકા, પણ મોડા હજુ હોય તો કેવી રીતે જવું? એ અમારી વિનંતી છે કે અગારો તાત્કાલિકમાં નિકાલ થવો જોઈએ અમારા રસ્તાનો. 150-200 ઘરની વસ્તી એ ચાલતા દૂધ ભરાવવાનું જાય, 2-5 લિટર દૂધ હોય તો ભરાવી દે, કોઈ 20 લિટર હોય, કોઈ 2 લિટર હોય, કોઈ ગુજરાન ચલાવતો હોય 200નું, તો એને કેવી રીતે મુશ્કેલીમાં પડવું? આ અમારી વિનંતી છે. ચાલુ વર્ષ દરમિયાન વરસાદ સારો થવાના કારણે પાકા તેમજ કાચા રસ્તા ચાલવા લાયક રહ્યા નથી. જિલ્લાનું પ્રશાસન આ મામલે સર્વે કરાવી સ્થાનિક ગ્રામજનોની સમસ્યા દૂર કરે તેવી રજૂઆતે જોર પકડ્યું છે.